એસ વાય બી કોમ સેમેસ્ટર ત્રણના વિદ્યાર્થી આગળ આપણે યુનિટેકમાં આવકવેરા ધારાનો પરિચય જોઈ ગયા બરાબર એના પછી મૂળભૂત ખ્યાલોમાં બે વ્યાખ્યા જોઈ ગયા શખ્સ અને કરદાતા હવે આપણે આપણી ત્રીજી વ્યાખ્યા જોઈએ આવક બરાબર આવક કોને કહીશું તો કે કલમ બે પેટા કલમ ચોવીસ હેઠળ જે કાંઈ આવકવેરા ધારા હેઠળ નાણાં ધારા હેઠળ અથવા તો કાયદા દ્વારા જે કાંઈ આવકો આપી છે કે આને આવક ગણવાની આપણે આવકવેરાની ભાષામાં ઇન્કમ ટેક્સ ની ભાષામાં જોઈએ બરાબર ત્રીજું આવક જોઈએ આપણે તો આવક બરાબર જેને કહીશું ઇન્કમ હવે કલમ બે પેટા કલમ ચોવીસ માં આવક વ્યાખ્યા આપવામાં આવી છે પરંતુ એમાં આવક એટલે શું તે સમજાવવામાં આવ્યું નથી હવે તે ત્યારે જ ન સમજાવ્યું જ્યારે વ્યાખ્યા છે ને વિસ્તૃત અર્થમાં હોય સમાવેશી હોય બરાબર

તો કે ધંધા કે વ્યવસાયનો નફો અને લાભ થાય છે એને પણ આવક માની શકાય બરાબર બીજું જોઈએ ડિવિડન્ડ જે શેર હોલ્ડરોને મળેલ ડિવિડન્ડની આવક કરમુક્ત સોરી ડિવિડન્ડ જે શેર હોલ્ડરોને મળેલ ડિવિડન્ડની આવક કરમુક્ત ગણાય છે એને પણ આવક માનવામાં આવે છે ત્રીજું સંપૂર્ણપણે કે અંતર્તઃ ધાર્મિક હેતુ માટે અથવા જાહેર સખાવત માટે સ્થાપવામાં આવેલ ટ્રસ્ટ સંસ્થાને અથવા યુનિવર્સિટી શૈક્ષણિક સંસ્થા અથવા હોસ્પિટલોને મળેલ સ્વૈચ્છિક ફાળાઓ બરાબર દાખલા તરીકે આના માટે ઉદાહરણ આપીએ સંપૂર્ણ કે અંશતઃ જે ધાર્મિક હેતુ માટે હવે મોટા મોટા મંદિરો હોય એમાં દાન અને સખાવત તરીકે ઘણી બધી રકમો આવતી હોય બરાબર એને તો કે એને એ મંદિર માટે આવક ગણવામાં આવે હવે દાન અને સખા વચ્ચે સંપૂર્ણપણે કેવું છે તો કે સંપૂર્ણપણે કર મુક્ત છે એના ઉપર કોઈ પણ પ્રકારે ટેક્સ ભરવાનો હોય નહીં એટલે મોટા મોટા જે કરદાતાઓ છે એ શું કરશે તો કે થોડા અમથા રૂપિયા રૂપિયાનું દાન આપશે ને એની પાસેથી જે મંદિરો ટ્રસ્ટો છે બરાબર એની પાસેથી પાકી પોચ લઈ લેશે એટલે એટલું શું કરશે દાખલા તરીકે એક ઉદાહરણ આપીએ કે દાખલા તરીકે કોઈ કરદાતા છે અથવા તો કર ભરનાર વ્યક્તિ છે એ કોઈ પણ મંદિરમાં દાન આપશે પાંચ લાખ રૂપિયાનું દાન આપશે બરાબર હવે પાંચ લાખ રૂપિયાનું દાન આપે તો દાન ઉપર જેટલી રકમ છે એમાં સંપૂર્ણપણે કેવું છે કર મુક્ત છે એના ઉપર એક રૂપિયા તમારે ટેક્સ ભરવાનો થાય નહીં હવે પાંચ લાખ રૂપિયા દાન દીધું છે એની સામે એ વ્યક્તિ પોહચ શિપ કેટલાની મેળવી લેશે તો કે દસ લાખની બરાબર એટલે દસ લાખ રૂપિયાનું દાન છે એવું બતાવવામાં આવશે શું કામ તો કે પાંચ લાખ રૂપિયા દાન દીધું છે પણ બાકીના જે પાંચ લાખ છે એના ઉપર એને કર ભરવો પડે નહીં એટલે કર ચોરી થશે બરાબર એટલે આમાં પણ ધાર્મિક હેતુ માટે અથવા જાહેર સખાવત માટે જે સ્થાપવામાં આવેલ ટ્રસ્ટ છે એવી યુનિવર્સિટીઓ છે એવી સંસ્થ શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં આવતી આવક પણ શું ગણે શું આવક બરાબર એના પછી જોઈએ ચોથું પગારના મથાળા હેઠળ પગારને બદલે કરપાત્ર થતી સવલતો બરાબર કલમ સત્તર હેઠળ કરપાત્ર અને મળતો નફો હવે પગાર ચેપ્ટર આપણે જોવા જઈશું અને એમાં જોઈશું કે ઘણી બધી સવલતો એવી છે કે જે કેવી છે તો કે કરપાત્ર છે પગારને બદલે મળતી સવલતો છે બરાબર દાખલા તરીકે તો કે દાખલા તરીકે કર્મચારીઓ વતી દાખલા તરીકે માલિક વતી કર્મચારીઓને રહેવા મળતું ઘર બરાબર ઘર ભાડા ભથ્થું બરાબર ઘર ભાડાની સવલતો

કે જેથી તે નોકરીના સ્થળે કે સામાન્ય જ્યાં રહેતો હોય ત્યાં થતાં ખર્ચનો ભાર વહન કરી શકે બરાબર એના પછી નિકાસ પ્રોત્સાહન માટે મળેલ રકમો દાખલા તરીકે ડ્યુટી ડ્રોબેક કેશ કોમ્પેન્સેટરી સપોર્ટ ઇન્પોર્ટ લાઇસન્સનું વેચાણ આ તો કે નિકાસ પ્રોત્સાહન એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર તમારે કરવો હોય ને નિકાસ માટે પ્રોત્સાહન મળે નિકાસ માટે તમને જે કઈ પ્રોત્સાહક તરીકે નાણાકીય સહાયો મળે એને પણ આપણે સેમા માની લઈશું આવકમાં સમાવેશ કરી લઈશું એના પછી આઠમું છે પેઢીમાંથી ભાગીદારને મળતું વ્યાજ પગાર બોનસ કમિશન કે મહેનતાણું બરાબર એને પણ શું માનવાનું રહેશે તો કે આવક બરાબર એના પછી નવમું છે કલમ પિસ્તાલીસ મુજબ કરપાત્ર થતો મૂડી નફો બરાબર કલમ પિસ્તાલીસ હેઠળ મૂડીપાત્ર નફો હોય એ બધો શું ગણી લેવાનો આવક એના પછી દસમું છે કોઓપરેટિવ સોસાયટી દ્વારા તેના સભ્યો સાથે અથવા તો ધિરાણ આપવા સહિતની બેન્કિંગના ધંધા દ્વારા મેળવેલ નફો કે લાભ

લોટરી સુ લોટરી શબ્દ વ્યુહરચના હરીફાઈ અને ઘોડદોડમાં લાગેલ ઇનામ તથા જુગાર કોઈ પણ પ્રકારની રમતમાંથી મળેલ ઈનામને પણ આવક ગણવામાં આવે છે અને યાદ રાખો કે આવી આવકો આકસ્મિક અને પુનરાવર્તન નહીં થનારી આવકો હોવા છતાં તે કરપાત્ર બને છે જો લોટરી બરાબર લોટરી એટલે દાખલા તરીકે આપણે અમુક પૈસાની ટિકિટ લઈએ અને આપણને અપેક્ષા હોય કે આપણો નંબર આવશે ને આપણને ઇનામ લાગશે હવે ક્યારેક એ આકસ્મિક આવક આવી જાય લોટરી લાગી જાય બરાબર તો શું થશે તો કે એ આવક મળ એ પૈસા મળશે એના ઉપર આપણે કર ચૂકવવો પડે અને એને પણ આવકમાં દાખલ કરવામાં આવે છે પછી શબ્દવ્યૂહરચના હરીફાઈ શબ્દવ્યૂહરચના હરીફાઈ એટલે આપણને અત્યારે ખબર છે કોણ બનેગા કરોડપતિ બરાબર એને શબ્દવ્યૂહરિરચના શબ્દવ્યુ હરીફાઈ કહેવાય બરાબર શબ્દ વ્યૂહરચના હરીફાઈ હવે એમાં તો કે સાઠ ટકા ચાલીસ ટકાનો રહેશે હોય દાખલા તરીકે તમે એક લાખ રૂપિયા કમાવો છો શબ્દવ્યૂહ હરીફાઈમાં બરાબર રચના હરીફાઈમાં તો એક લાખમાંથી સાઠ ટકા છે એ તમારે શું કરવું પડે તો કે સાઠ ટકા તમારે રકમ તમારી પાસે રાખવાની અને ચાલીસ ટકા આવકવેરા તરીકે તમારે સરકારને આપવાની થાય બરાબર પછી ઘોડદોડમાં લાગેલી નામો દાખલા તરીકે કોઈ ઉપર રેસ લાગેલી હોય દાખલા તરીકે જોકીની કોઈ રેસ હોય એના ઉપર સટ્ટો રમો હોય અને એમાંથી આવક થતી હોય તો એ પણ આવક ના સમાવેશ કરી લેવામાં આવે બરાબર એના પછી કલમ અઠ્યાવીસ ચૌદ મુ કલમ અઠ્યાવીસ અથવા કલમ એકતાલીસ કે ઓગણસાઠ મુજબ કરપાત્ર ગણાતી રકમ બરાબર એને ડીમ ઇન્કમ્સ કહેવાય ડીમ ઇન્કમ્સ એટલે કેવી તો કે માની લીધેલો આવકો એના પછી પંદરમુ જોવા જઈએ કર્મચારીઓના કલ્યાણ માટે કોઈ પણ ભંડોળ દાખલા તરીકે પ્રોવિડન્ટ ફંડ સુપર એન્યુએશન ફંડ ઈએસઆઈ અને અન્યમાં કર્મચારીઓ પાસેથી માલિક દ્વારા પ્રાપ્ત કરેલ ફાળો બરાબર એના પછી સોળમું છે કિમેન ઇન્સ્યોરન્સ પોલિસી અંગે બોનસ સહિત મળેલ રકમ આ કિમેન ઇન્સ્યોરન્સ છે એ લાઈફ ઇન્સ્યોરન્સ એવો જ છે કે કિમેન ઇન્સ્યોરન્સ પોલિસી આ નામ જ છે એની અંદર બોનસ સહિત મળેલી જે કઈ રકમો હોય એ પછી સતત હું જોવા જઈએ કે એવા કોઈ પણ કરાર હેઠળ મળેલી રકમ જે કરારની રૂએ સામે પક્ષ કોઈ ધંધાકીય પ્રવૃત્તિ દૂર રહે કે માલના ઉત્પાદન પ્રોસેસિંગ કે સેવાઓ પૂરી પાડવા અંગે જરૂરી પેમેન્ટ કરી આપે કોપીરાઈટ કરી આપે ટ્રેડમાર્ક લાઇસન્સ ટેકનિકલ નોહાઉ વગેરે અન્ય વ્યક્તિ સાથે વહેંચવાની દૂર રહેશે બરાબર એની આવક પણ સેમાં લઈ લેવાની આપણે આવકનું એના પછી અઢારમું જોઈએ કલમ અઠ્યાવીસ કલમ અઠ્યાવીસ પેટા કલમ ટુ બરાબર રોમનમાં છે હેઠળ મળતું વળતર કે અન્ય રકમોને પણ આવકમાં સમાવેશ કરી લેવાની એના પછી ઓગણીસમું છે ધંધા કે વ્યવસાય ચલાવવાને પરિણામે મળતો કોઈ પણ લાભ કે સવલત કે જે રોકડમાં રૂપાંતર થઈ શકે તેમ ન હોય તો પણ એને આપણે આવકમાં ગણી શકવાની બરાબર એવો કોઈ પણ લાભ કે નાણામાં છે રૂપાંતરિત થઈ શકતો ન પણ હોય રોકડમાં રૂપાંતરિત થઈ શકતો પણ ન હોય દાખલા તરીકે તો કે માલિક કર્મચારી કર્મચારીઓને મળે પણ એનો રોકડમાં શું થાય રૂપાંતર કરી શકો નહીં એના પછી કંપનીના વિષમું જોઈએ કંપનીના ડિરેક્ટરને કે કંપનીમાં સંગીન હિત ધરાવનાર ને કે તેમના કોઈ સગા મળેલ કોઈ લાભ કે સવલત બરાબર જેનું રૂપાંતર શકે એમ ન હોય તો પણ એના પછી એકવીસમું પ્રતિનિધિ ગણાય તેવા એસસી ને મળતા લાભ કે સવલતો જેનું રોકાણમાં રૂપાંતર થઈ શકે તેમ ન હોય તો પણ બરાબર પછી એના પછી જોવા જઈએ બાવીસમું કલમ છે સોરી કલમ છપ્પન પેટા કલમ બે સપકલમ પાંચની જોગવાઈ મુજબ અમુક અપવાદોને બાદ કરતાં રૂપિયા પચાસ હજારથી વધુ રકમની રોકડ અને મિલકતોની મળેલી બક્ષિસ પણ આવકમાં ઉમેરાય પચાસ હજાર કરતાં વધારે તમને કોઈ પણ ભેટ મળી હોય તો એને પણ આવકમાં તમારે ગણવાની રહેશે બરાબર એ કરપાત્ર આવક ગણાય અને એના ઉપર તમારે આવકવેરો ભરવાનો થાય બરાબર એના પછી ત્રેવીસમું જોઈએ કલમ છપ્પન પેટા કલમ બે સબકલમ માં જણાવેલ મિલકતોની બક્ષીસનું મૂલ્ય બરાબર મિલકતોની બક્ષીસનું મૂલ્ય દાખલા તરીકે વધારે પ્રકાર વધારે નાણાકીય બક્ષીસ મેળવી હોય તો તમારે એના ઉપર કરપાત્ર આવકવેરો ચૂકવવો પડે એના પછી ચોવીસમું શેરોની વ્યાજબી બજાર કિંમત કરતા વધુ અવેશથી બહાર પાડવામાં આવેલ શેરોની રકમનો તફાવત બરાબર બજાર કિંમત દાખલા તરીકે કોઈ પણ શેર હોય કોઈપણ શેરની બજાર કિંમત દાખલા તરીકે સો રૂપિયા હોય બરાબર અને માર્કેટમાં એ જ ભાવ હાલતો હોય પણ એની અવેજમાં તમે એકસો પચાસ રૂપિયાનો જે શેર છે એ બહાર પાડો તો પચાસ રૂપિયાનો તફાવત છે બરાબર અવેજ છે એના ઉપર તમારે કર ભરવાનો થાય એના પછી જોઈએ પચીસ કલમ છપ્પન પેટા કલમ બે સબકલમ સાતમાં જણાવ્યા મુજબ કે જે એડવાન્સમાં મળેલી હતી અને શરતો મુજબ જપ્ત થઈ છે અને જેના પરિણામે મૂડી નફો ઉદ્ભવતો નથી તો પણ એ આવક છે એ કેવી ગણાશે કરપાત્ર પછી છઠ્ઠું છવ્વીસમું જોઈએ તારીખ એક ચાર બે હજાર સત્તર કે ત્યાર પછી કલમ છપ્પન પેટા કલમ બે સબકલમ આઠ હેઠળ મળેલ કોઈ પણ રકમ કે મિલકતની કિંમત આવક ગણાશે એના પછી જોઈએ સત્યાવીસમું કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર તરફથી મળતી સહાય દાખલા તરીકે સબસીડી હોય ગ્રાન્ટ હોય ઇન્સેન્ટિવ હોય ડ્યુટી ડ્રોબેક વગેરેની સ્વરૂપની હોય બરાબર આવી રકમ આવતી હોય તો તે આવક ગણાય નહીં બરાબર હવે આ વ્યાખ્યા ની શરૂઆત કરતા આપણે આગળ જોયું તે મુજબ વાસ્તવમાં આપણને જેને આવક માનીએ છીએ તે પગાર મકાન ભાડું વેપારમાં પ્રાપ્ત કરેલ નફો વ્યાજ જામીનગીરીઓનું વ્યાજ અને ડિવિડન્ડ જમીન ભાડું વગેરે જેવા બીજા ચોક્કસ સાધનોની તેમજ અમુક પ્રકારે નિયમિત રીતે પ્રાપ્ત કરતા હોઈએ એ આવક કરપાત્ર ગણાય બરાબર અને આ આવકને આપણે વિસ્તૃત રીતે સમજવું હોય તો એના અગત્યના નિયમો જાણવા જરૂરી છે બરાબર એમાં પેલું કહે છે કે કાયદેસર તેમજ ગેરકાયદેસર મેળવેલ આવક જો કરપાત્ર થતી હોય તો આવકવેરા ધારા મુજબ તે કરપાત્ર ગણવામાં આવે છે એટલે આવકની ગેરકાયદેસરતા તેને કરપાત્રતા બનાવવા માટે અસર કરતી નથી બરાબર કલમ 37 પેટા કલમ એક મુજબ ગુનાહિત પ્રવૃત્તિ માટે કરેલ ખર્ચ તે આવકમાંથી મજરા મળી શકે નહીં બરાબર મજરા મળી શકે એટલે જમા મળી શકે નહીં બીજું આવક નિયમિત રીતે જ મળેલી હોવી જોઈએ એવું જરૂરી પણ નથી બરાબર અનિયમિતતા પણ ચાલે બરાબર એના પછી આવક બહારના સાધનોમાંથી પ્રાપ્ત થયેલી હોવી જોઈએ દાખલા તરીકે કોઈ એક સંસ્થા સભ્ય પાસેથી ભરણું કરી આવક મેળવે અને જો તે મેળવેલ રકમ તેના ખર્ચ કરતાં વધુ હોય તો તેઓ નહીં વપરાયેલ વધારો આવક ગણાશે નહીં બરાબર આવક છે એ બહારના સાધનોનોમાંથી પ્રાપ્ત થયેલી હોવી જોઈએ અને કોઈ પણ એક સંસ્થાનો સભ્ય છે એની પાસેથી વધારે ભરણું મળ્યું હોય બરાબર રકમ ખર્ચ કરતા વધુ હોય એની રકમ તો એવો તફાવત છે એને આવક ગણવામાં આવે નહીં પછી ચોથું જોવા જઈએ તો ચોથું એવું કે છે કે મેળવેલ આવક કોઈ પણ એક ચોક્કસ સાધન માંથી મળેલી હોવી જોઈએ હવે કાયદાના પાંચ સાધનો છે મેં આગળ કીધું તું એ પ્રકારે દાખલા તરીકે પગારની આવક મકાન મિલકતોની આવક ધંધાની આવક મૂડી નફો અને અન્ય આવકો ની સાધન બરાબર અન્ય સાધનોની આવક પછી જો કોઈ આવક આપે ને કોઈ પણ સાધન હેઠળ ન હોય તેવી આવક છે નહીં આવક કોના હેઠળ આવક થતી હોય તો એને જ આવક ગણવામાં આવે અને બીજી આ સાધનોના મથાળા હેઠળ આ પાંચે પાંચ સાધનોના મથાળા હેઠળ આવક થતી ન હોય તો એને આવકવેરાના કાયદાની દ્રષ્ટિએ આવકવેરો માનવામાં આવશે નહીં આવક માનવામાં આવશે નહીં પાંચમું આવકને નાણાં સ્વરૂપમાં જ મેળવવી જરૂરી નથી પરંતુ નાણાંમાં ફેરવી શકાય તેવા લાભને પણ આવક ગણવામાં આવે છે દાખલા તરીકે કર્મચારીને અંગત ઉપયોગ માટે માલિક કંપની તરફથી વગર ભાડે મળેલ રહેતા

કોઈપણ મેળવેલ રકમ આવક છે કે કેમ એ પ્રથમ જ્યારે એ મેળવવામાં આવી હોય ત્યારે જ નક્કી કરવામાં આવે છે એના પછી સાતમું જોઈએ ફક્ત ખર્ચમાં મળતી રાહત આવક ગણાતી નથી દાખલા તરીકે કર્મચારી કર્મચારીએ ખરેખર ચૂકવેલ વાહન ખર્ચની રકમ પેટે માલિક તરફથી મળતી રકમ બરાબર એના પછી આઠમું કે અમુક વ્યક્તિગત બક્ષીસ વગેરે આવક ગણાય નહીં બરાબર શું કામ અમુક સગાઓ વ્યક્તિને મળેલી વ્યક્તિગત ભેટ છે પાછલા વર્ષ દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ પાસેથી મળેલ રૂપિયા પચાસ હજાર સુધીની બક્ષીસની આવક છે એને પણ શું માનવાનું તો કે એને અમુક વ્યક્તિગત બક્ષીસ વગેરે છે એ આવક ગણાય નહીં પછી તો કે ખોવાયેલી વસ્તુને શોધીને પરત મળતું ઇનામ પણ આવક ગણાય નહીં હવે દાખલા તરીકે આપણી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ છે અને ફરી પાછી આપણને પરત મળે છે કોઈ વ્યક્તિ દ્વારા તો આપણે જે એને બક્ષિસ તરીકે અથવા તો ઈનામ તરીકે ભેટ તરીકે આપીએ તો એ વ્યક્તિ માટે એ ઈનામ અથવા તો ભેટ અથવા તો એ બક્ષિસ છે એને આવક ગણવામાં આવે નહીં એના પછી ઘસાતી જતી મિલકતોમાંથી મળતી રોયલ્ટી આવક ગણાય છે એના પછી આવકની માલિકી અંગે જો વિવાદ હોય તો પણ જે વ્યક્તિને આવક પ્રાપ્ત કરી છે તેને આવકવેરો ચૂકવવો જ પડે બરાબર એના પછી જો કોઈ એ દેવાદાર પાસેથી હિસાબ પેટે મળેલ રકમનું મુદ્દલ મુદલ અને વ્યાજમાં વિભાજન ન કર્યું હોય તો આવકવેરા અધિકારી તે રકમ બાકી વ્યાજ અંગે મળી છે એમ ગણીને આવકવેરો લઈ શકે છે જે હસ્તાંતરિત આવક પણ છે એ હસ્તાંતર આવકમાં ઉમેરાય છે પરંતુ અદાલતના ચુકાદા હેઠળ કોઈ આવક અન્ય વ્યક્તિની તરફેણમાં હસ્તાંતરિત કરવામાં આવી હોય તો તે આવક હસ્તાંતરણ કરનારની આવક ગણાશે નહીં એના પછી સામાન્ય રીતે મૂડી આવકો છે એ કરપાત્ર ગણાય નહીં દાખલા તરીકે તો કે કાયદામાં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોય દાખલા તરીકે નોકરી કે એજન્સી કરાર રદ થાય ત્યારે મળતી રકમ છે એ કરપાત્ર થાય બરાબર એના પછી એક જ આવક પર બે વખત લઈ શકાય નહીં દાખલા તરીકે બે તમારી પાસે એક લાખ રૂપિયાની આવક છે તો એક લાખ રૂપિયાની આવક છે ત્યાં સુધી અઢી લાખ રૂપિયાની આવક છે ત્યાં સુધી તો તમે કર લેવાના જ નથી પણ બે હજાર પંદર સોળમાં તમારી પાસે ત્રણ લાખની આવક છે તો તમે ફક્ત ને ફક્ત એ બે પંદર સોળની આવક છે ત્રણ લાખ એની ઉપર એક જ વખત તમે આવકવેરો લઈ શકો બરાબર એના પછી એક સામટી મળેલી રકમ પણ આવક ગણાય દાખલા તરીકે અગાઉના વર્ષોનું એક સામટું બોનસ પગારની આવકમાં કરપાત્ર ગણાય એના પછી પત્નીને પતિ પાસેથી અંગત ખર્ચ માટે મળતી રકમ તેમજ ઘર ખર્ચ નીચે ઘર ખર્ચ માટે મળેલ રકમમાંથી કરેલ બચત આવક ગણાય નહીં એના પછી અઢારમું વ્યાવસાયિક ખેલાડીને મળતું ઇનામ કરપાત્ર ગણાય છે જ્યારે બિન ખેલાડીને મળેલ ઇનામ પણ પચાસ હજારથી વધુ હોય તો જ વધારાની રકમ કરપાત્ર ગણાય અને છેલ્લું આવક શબ્દમાં ખોટ પણ સમાવેશ થઈ જાય છે બરાબર આ બધાનો ઉલ્લેખ આપણે શેમાં કરીશું તો કે આવક શબ્દમાં બરાબર